એમસીક્યુ છે. નીચે આપેલ સમય સંખ્યાઓમાંથી ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. હવે જો કોઈ પણ સંખ્યાના છેદમાં 2 ની m અથવા 5 ની n આવી ઘાત વધે, 2 અથવા 5 નો અવયવ વધે, તો એનું દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત. એનું દશાંશ નિરૂપણ હોય શાંત. પણ 2 અને 5 સિવાયની બીજી કોઈ પણ સંખ્યા વધે તો એનું દશાંશ નિરૂપણ કેવું થાય? અનંત અને આવૃત. હવે જો પેલા છે 17 ના છેદમાં 32, 32 એટલે કે 2 ની 5 ઘાત કહેવાય. કેટલી કહેવાય? 2 ની 5 ઘાત. જો 2 ની ઘાત વધી તો આનું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત. એટલે આ તો નહીં આવે. પ્રશ્ન એવું પૂછ્યો છે અનંત અને આવૃત હોય. પછી બીજો ઓપ્શન છે 17 ના છેદમાં 248. જો 248 ના અવયવ પાડવામાં આવે તો 2 × 124, 2 × 2 × 12, 2 × 2 = 4 એટલે 62, અને 2 × 31, 31 અવિભાજ્ય સંખ્યા છે. તો આને આમ લખાય, 17 ના છેદમાં 2 નો વર્ગ, 2 નો વર્ગ નહીં, 2 ની 3 ઘાત. કેટલી ઘાત છે? 2 × 2 × 2, 2 ની 3 ઘાત. અને બીજો 31, 2 અને 5, 2 અને 5 સિવાયનો બીજો એક અવિભાજ્ય અવયવ આવ્યો 31. એટલે આનું દશાંશ નિરૂપણ થાય અનંત અને આવૃત. જે પ્રશ્ન પૂછ્યો છે અનંત અને આવૃત કોનું હોય? તો કે 17 ના છેદમાં 2 ની 3 અને 31. 238 ને કહેવાય 2 ની 3 ઘાત અને 31, એટલે કે 17 ના છેદમાં 248. આ છે આ સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય? અનંત અને આવૃત.